નમસ્તે વિદ્યાર્થી બહેનો, આજે આપણે પ્રકરણ 2 દ્રાવણમાં સાંદ્રતા અને તેને દર્શાવવાની જુદી જુદી રીતોનો અભ્યાસ કરીશું. સાંદ્રતાને સમજીએ કે એકમ કદના દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો. દાખલા તરીકે એક આપણે પાત્ર લીધેલ છે જેનું આપણે 1 લીટર કદ નક્કી કરી લઈએ, એટલે 1 લીટર પાણી લીધું છે, તો એમાં આપણે જે દ્રાવ્યનો જથ્થો ઓગાળશું એને આપણે સાંદ્રતા ગણીશું. સાંદ્રતાની વ્યાખ્યા ફરી યાદ કરી લઈએ. એકમ કદના દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો. તમે જોશો કે અહીંયા આપણે એકમ કદ અને એકમ વજન બંનેની વ્યાખ્યામાં લીધા છે. તો સાંદ્રતા દર્શાવવાની અમુક રીત એવી છે કે જેમાં એકમ કદનું દ્રાવણ હશે અને અમુક રીતમાં એકમ વજનનું દ્રાવકનો પણ ઉપયોગ કરીશું. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો જોઈએ તો સૌ પ્રથમ મોલારિટી, જેની સંજ્ઞા કેપિટલ એમ છે, નોર્માલિટી જે સપ્રમાણતા પણ કહેવાય છે જેની સંજ્ઞા એમ છે, ત્રીજી મોલાલિટી સ્મોલ એમ. આ 1-3 રીતો ધોરણ 11 માં પણ આપણે અભ્યાસ કરેલો છે, તો ફરીથી એને ધોરણ 12 માં એમસીક્યુ પ્રકારના દાખલામાં પણ જોઈશું. ચોથી રીત છે ફોર્માલિટી, પાંચમી મોલ અંશ, છઠ્ઠી રીત છે ટકાવાર પ્રમાણ જેમાં પર્સન્ટેજ W/W એટલે કે વજન વજનથી ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ V/V એટલે કે કદ કદથી ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ W/V એટલે કે વજન કદથી ટકાવાર પ્રમાણ, અને બીજી રીત સાતમી આપણી પાર્ટ્સ પર મિલિયન છે નો પણ આપણે અભ્યાસ કરીશું. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની પહેલી રીત મોલારિટીનો આપણે અભ્યાસ કરીએ. 1 લિટર દ્રાવણમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો દ્રાવ્યનો જથ્થો ઓગાળવામાં આવે તો 1 મોલર દ્રાવણ બનતું હોય છે. તો મોલારિટીની વ્યાખ્યા, નિયત તાપમાને 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને આપણે મોલ પણ કહીએ છે. 1 ગ્રામ આણ્વીય દળ એટલે 1 મોલ, એટલે 1 લિટર દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળેલ છે. દાખલા તરીકે 1 મોલર NaOH હોય તો NaOH નું આણ્વીય દળ છે 40 ગ્રામ પર મોલ. તો 1 મોલર NaOH દ્રાવણમાં 40 ગ્રામ NaOH 1 લિટર દ્રાવણમાં ઓગાળીએ ત્યારે 1 મોલર NaOH નું દ્રાવણ બનશે. ફરીથી આપણે મોલારિટીની વ્યાખ્યા યાદ કરી લઈએ. 1 લિટર દ્રાવણમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. આ જે સાંદ્રતા દર્શાવવાની રીત છે એ તાપમાન આધારિત છે, કારણ કે આમાં આપણે કદનો ઉલ્લેખ છે, એટલે કદ છે તે તાપમાન સાથે બદલાતું હોય છે, એટલે મોલારિટી છે એ તાપમાન આધારિત છે. હવે 1 મોલર HCl નું દ્રાવણ કઈ રીતે બનાવશું? હમણાં જ આપણે જોયું કે 1 લિટરમાં 1 મોલ જેટલું વજન ઓગાળીએ એટલે 1 મોલર દ્રાવણ બને. તો 1 લિટર દ્રાવણમાં 1 મોલ એટલે HCl નું આણ્વીય દળ, HCl નું આણ્વીય દળ છે 36.5 ગ્રામ પર મોલ, એટલું વજન ઓગાળીએ તો 1 મોલર દ્રાવણ બને. મોલારિટીનું સૂત્ર થશે ગ્રામ પર લિટર માં આણ્વીય દળ. આ સૂત્રને આપણે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા લિટર છે અંશમાંથી, ત્યાં લખ્યું છે આવશે પ્રતિ લિટર છે, એટલે દ્રાવણનું
कद लीटर जो द्रावण नु कद मिलीलीटर में लखशु तो द्रव्य नु वजन गुणिया 1000 द्रव्य नु आणवीय दल गुणिया द्रावण नु कद मिलीलीटर में थशे। द्रव्य नु वजन नी गुणिया 1000 छेदमा द्रव्य नु आणवीय दर नी गुणिया द्रावण नु कद मिलीलीटर मा हशे। जो वजन छे एना माटे आपणे वजन ने वेट कहीए एटले एना माटे डबल्यू संज्ञा वापरीए। आणवीय दर इने ट्रुकमा एम डबल्यू मोलेक्युलर वेट कहेवाય છે અને દ્રાવણ નું કદ કદ ને ઇંગ્લિશ માં વોલ્યુમ એટલે એની સંજ્ઞા વી વાપરીએ તો આ થશે મોલારિટી નું સૂત્ર જેનો ઉપયોગ આપણે આગળ દાખલા ગણવામાં પણ કરશું। બીજું સૂત્ર પણ થશે મોલ પ્રતિ લીટર મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર। આ પ્રકાર પાઠ્યપુસ્તકનો જે કોયડો આપેલો છે કે 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH દ્રાવ્ય કરેલ છે તો બનતા દ્રાવણની મોલારિટી શોધો। આપણે જાણીએ છે મોલારિટીનું સૂત્ર જ આપણે ખબર છે W ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ અને મિલીલીટર। આપણે દ્રાવ્યનું વજન डबल्यू रकम में आपेलू छे 5 ग्राम। द्रावण नु कद पण आपेलू छे 450 मिलीलीटर। अने NaOH जे द्रव्य छे एनु आणवीय दळ आपणे जाणीए छे 40 ग्राम पर मोल। सूत्रमां किंमत मूकशु डबल्यू छे 5 ग्राम आणवीय दर छे 40 ग्राम अने कद आपेलू छे 450 मिली। આ દાખલાનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 0.278 એટલે મોલારિટી થશે 0.278। એક લીટર દ્રાવણ લીધેલ છે અને તેમાં ઓગાળે દ્રાવ્યનો જથ્થો જો 1 ગ્રામ પર તુલ્ય દર જેટલો હોય તો એક નોર્મલ દ્રાવણ બનતું હોય છે। 1 લીટર દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય દર જેટલું વજન અથવા તો દ્રાવ્ય ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહેવાય। દાખલા તરીકે HCl નું આપણે જો એક નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો HCl નું ગ્રામ તુલ્ય દર મેળવવું પડે। તુલ્ય દર નું સૂત્ર છે આણ્વીય દર છેદમાં એસિડ હોય તો એની બેઝિકતા થશે જે આપણે 11મા ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે। HCl નો આણ્વીય દર છે 36.5 અને એસિડ HCl છે એમાં જેટલા H+ આયન ની સંખ્યા છે એ એની બેઝિકતા થશે। HCl માં એક જ H+ આયન છે એટલે એની બેઝિકતા 1 થશે એટલે HCl નું ગ્રામ તુલ્ય દળ અને આણ્વીય દળ બંને સરખા જ થશે। જ્યારે H2SO4 ની વાત કરીએ તો H2SO4 છે એ 2 H+ આયનને મુક્ત કરે છે ના જલીય દ્રાવણમાં એટલે H2SO4 નું તુલ્ય દળ જોઈએ તો એનું આણ્વીય દળ છેદમાં એની બેઝિકતા થશે 2। H2SO4 નું આણ્વીય દળ છે 98
એની બેઝિકતા 2 એટલે તુલ્ય દળ થશે 49. એવી જ રીતે એક ઉદાહરણ આપણે જોઈએ. બેઝ નું તુલ્ય દળ બેઝમાં NaOH માં એક OH માઇનસ આયન છે એટલે એનું તુલ્ય દળ બરાબર આણ્વીય દળ છેદમાં એની એસિડિકતા. બેઝની એસિડિકતા એટલે કે તે કેટલા OH માઇનસ આયન મુક્ત કરે છે જલીય દ્રાવણમાં તેના વડે દર્શાવી શકાય. NaOH નું આણ્વીય દળ 40 છે અને OH માઇનસ આયન જેની એસિડિકતા થશે 1 એટલે એનું તુલ્ય દળ પણ આણ્વીય દળ જેટલું જ થશે. નોર્માલિટી દર્શાવવાના સૂત્ર નોર્માલિટી બરાબર ગ્રામ પર લીટર છેદમાં તુલ્ય દળ ગ્રામ એટલે કે દ્રાવ્યનું વજન દ્રાવ્યનો તુલ્ય દળ ને દ્રાવણનું કદ દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવ્યનું તુલ્ય દળ દ્રાવણનું કદ લીટરમાં. જો દ્રાવણનું કદ મિલીલીટરમાં દર્શાવીએ તો દ્રાવ્યનું વજન આપણે 1000 વડે ગુણી દઈશું. દ્રાવ્યનો તુલ્ય દળ દ્રાવણનું કદ હવે આપણે મિલીલીટરમાં લખશું. સંજ્ઞા સ્વરૂપે નોર્માલિટી લખીએ. તુલ્ય દળને ઇક્વિવેલેન્ટ વેઇટ કહેવામાં આવે છે એટલે EW વડે દર્શાવેલું છે ને દ્રાવણનું કદ નોર્માલિટીનું સૂત્ર થશે. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે જુદા જુદા દાખલા પણ ગણી શકશું અને MCQ પ્રકારના પ્રશ્ન, જો કે નોર્માલિટીની આદત આપણે ધોરણ 11માં જ શીખી ગયા છે, આ બધા પ્રકારના દાખલા પણ આપણે ગણેલ છે ત્યારે આપણે આ રીતને રિવાઇઝ કરીએ છીએ. સાંદ્રતા દર્શાવવાની ત્રીજી રીત છે મોલાલિટી, જે સ્મોલ એમ સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહેવામાં આવે છે. મોલાલિટીનું સૂત્ર જોશું તો દ્રાવ્યના મોલ અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં. મોલનું સૂત્ર આપણે ખબર છે કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો અહીંયા દ્રાવ્યના મોલ છે એટલે દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં આપેલું છે. જો આ કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીને લખશું તો અંશમાં 1000 ઉમેરી દઈશું. દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ દ્રાવકનું દળ અથવા વજન હવે આપણે ગ્રામમાં લખીશું. આ થશે મોલાલિટી. મોલાલિટી આધાર